विद्यार्थी मित्रों जीजी स्टडी हब चैनल अंदर हूं के गहलोत आप सर्वनु हार्दिक स्वागत करू छु। मित्रों एक करंट अफेयर्स ना नवा टॉपिक अने एक नवो अपना सब्जेक्ट એટલે કે દિલ્હી કરંટ અફેર્સ ઓકે તારીખ 8/1/2022 થી કરી અને જ્યાં સુધી આપણી એક્ઝામ આવે છે ત્યાં સુધી ડે ટુ ડે કરંટ અફેર્સ આપણે તમારા સુધી પહોંચાડીશું એની શરૂઆત કરીએ છીએ આજથી 8/1/2022 થી। जेटला पण विद्यार्थी मित्रों रोजे रोज करंट अफेर्स मेळवा मांगे छे अपनी चेनल अंदर जॉइन थे आज जेटला क्वेश्चनो छे दरेक विद्यार्थी एक क्वेश्चन अने एक क्वेश्चन ना रिलेटेड जेटलू पण क्वेश्चन जीके छे एनी चर्चा करशुं। तमने जो एवुं लागे के करंट अफेर्स नी अंदर हजी कोई इनोवेशन करवानी जरूर छे तो दरेक विद्यार्थी कॉमेंट नी अंदर लखवानुं छे। आपणे आपणा लेक्चर ने स्टार्ट करीए। वर्ल्ड इकोनॉमिक आउटलुक 2022 सौथी अगत्यनो रिपोर्ट छे अने आईएमएफ इंटरनेशनल मॉनेटरी फंड द्वारा वर्ल्ड इकोनॉमिक आउटलुक 2022 जाहिर करवामां आव्यो छे। कोना द्वारा? आईएमएफ द्वारा। तो आ ध्यान रखो आईएमएफ एटले इंटरनेशनल मॉनेटरी फंड। तमने परीक्षामां प्रश्न पूछाय के वर्ल्ड इकोनॉमिक आउटलुक कई संस्था बहार पड़े छे तो आईएमएफ। शू छे आईएमएफ? तो आंतरराष्ट्रीय नाणाकीय भंडोळ जेनो गुजराती मीनिंग छे। स्थापना क्यारे थई छे? 27 ડિસેમ્બર 1945। હવે જુઓ એનું વડું મથક ક્યાં આવેલું છે? આ બધા કોન્સ્ટન્ટ જીકે છે ને સૌથી અગત્યના છે। આઈએમએફ નું વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી યુએસએ અમેરિકાની અંદર। સભ્ય દેશો કેટલા છે? 190। અને કરંટ અફેર્સ નું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આઈએમએફ ના નવા પ્રમુખ બન્યા છે ઓકે ક્રિસ્ટાલિના જોર્જિયોવા। આ ધ્યાન રાખજો ક્રિસ્ટેલિના જોર્જિયોવા આ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે કરંટ અફેર્સ નો ક્વેશ્ચન છે। હવે જુઓ કયા દેશને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021 મળ્યો છે? હા તાજેતરની ઘટના છે કે ડેનમાર્ક દેશને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021 આપવામાં આવ્યો છે। તો ડેનમાર્ક છે તો ડેનમાર્ક વિશેની કેટલીક મહત્વની જોઈ લઈએ કે આ ડેનમાર્કને આપવામાં પણ શાના માટે? તો પર્યાવરણીય ટકાઉપણું માટે। ખાસ ધ્યાન રાખજો મધર ટેરેસા એવોર્ડ શા માટે ડેનમાર્કને આપવામાં આવે છે? તો પર્યાવરણીય ટકાઉપણું માટે આપવામાં આવે છે। કયા નંબરની આવૃત્તિ છે ભાઈ? 17મા નંબરની આવૃત્તિ છે। તો ડેનમાર્ક વિશે જોઈએ કયા ખંડની અંદર આવેલું છે? યુરોપ ખંડની અંદર આવેલું છે। ડેનમાર્કની રાજધાની શું છે? કોપનહેગન। આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયો છે ઓકે। ડેનમાર્કની રાજધાની વાળો ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે રાજધાની શું છે? તો કોપનહેગન। ડેનમાર્કનું ચલણ શું છે? ડેનિશ ક્રોન। તો ધ્યાન રાખવાનું ક્રોન ઓકે કોનું ચલણ છે? તો ડેનમાર્કનું। અને ડેનમાર્કના વડાપ્રધાન કોણ છે? મેટ ફેડરિકસન ઓકે મેટ ફેડરિકસન। ચલો આગળ જોઈએ। ભારતમાં ક્રિપ્ટોકરન્સીને ટ્રેક કરવા માટે દેશનો પ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15। આ ધ્યાન રાખજો ભાઈ પ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ શું છે? IC15 ઓકે બહાર પાડવામાં આવ્યો છે। તો કોણે લોન્ચ કર્યો છે ભાઈ? ક્રિપ્ટો વાયર। આ ધ્યાન રાખજો ક્રિપ્ટો વાયર નામે નામની સંસ્થાએ આ બહાર પાડવામાં આવી છે ઓકે। તો શું છે IC15 શું છે જોઈ લો? વૈશ્વિક ક્રિપ્ટો સુપર એપ્લિકેશન। આ શું છે? વૈશ્વિક ક્રિપ્ટો સુપર એપ્લિકેશન। ક્રિપ્ટો વાયરે ભારતનો પ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ IC15 લોન્ચ કર્યું છે। આમ લખશે પરીક્ષામાં IC15 શું છે ઓકે? એક લડાકુ વિમાન છે। હા આવી રીતે પરીક્ષાની અંદર ઓપ્શન આવવા જોઈએ। એક યુદ્ધ જહાજ છે, પછી એમ કહેશે ઓકે એક એપ્લિકેશન છે, આ પ્રકારે તમને આપવામાં આવશે અને ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ છે। તો તમારે ધ્યાન રાખવાનું એક ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ છે। આ ઇન્ડેક્સ વિશ્વમાં સૌથી વધુ ટ્રેડેડ ક્રિપ્ટોકરન્સીના પ્રદર્શનને ટ્રેક કરશે। આમ તો શું છે ક્રિપ્ટોકરન્સી શું છે તમને આમ પ્રશ્ન પૂછાય તો એક ડિજિટલ કરન્સી છે ઓકે, જે અસ્તિત્વ આમ તમને ફિઝિકલી દેખાય નહીં પણ તમે એનું રોકાણ કરી શકો છો। તો ડિજિટલ એક ક્રિપ્ટોકરન્સી છે એને ટ્રેક કરવા માટે, કારણ કે ઘણી વાર આવી રીતે દેશની અંદર કૌભાંડ થતા હોય અથવા તો સંગ્રહખોરી થતી હોય એના માટેની એક ટ્રેકિંગ સિસ્ટમ છે। તો ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ ચલણનો એક પ્રકાર છે જેમાં તમામ વ્યવહારની માહિતી વિકેન્દ્રિત ડેટા બેઝ અને એનક્રિપ્ટ કરવા માટે ઓકે, જેટલું પણ રોકાણ કરેલું છે ને એને અનક્રિપ્ટ કરવા માટેની એક આ એપ્લિકેશન છે। તો વિકેન્દ્રિત ડેટા બેઝ સુરક્ષિત રાખવામાં આવે છે। આગળ જુઓ તો આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, પ્રથમ ડિજિટલ ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15 કોને બહાર પાડ્યું છે? ક્રિપ્ટો વાય। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કાં તો આને ગોખી મારો, તમારે જે કરવું હોય તે કરો. હા, આ ક્વેશ્ચન સૌથી અગત્યનો છે, કારણ કે હજી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો 28 ફેબ્રુઆરી આવે છે, એના પહેલા એની થીમ બહાર પડી છે, તો આપણા માટે સૌથી અગત્યનું છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022ની કઈ થીમ. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ તમને પ્રશ્ન એમ પૂછે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર કોણ છે, કે રાજ્યમંત્રી કોણ છે, તો ડોક્ટર જીતેન્દ્રસિંહ. તો થીમ શું છે, સસ્ટેનેબલ ફ્યુચર માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. હા, સસ્ટેનેબલ ફ્યુચર માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સંકલિત અભિગમ, આ એની થીમ છે, સૌથી અગત્યનું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા 2022ની થીમ બહાર પાડવામાં આવી છે. તો આ આપણે જોઈ લીધું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આવે છે ક્યારે ભાઈ? 28 ફેબ્રુઆરી. અને થીમ શું છે યાદ રાખજો વન્સ અગેન, ફરીથી, સસ્ટેનેબલ ફ્યુચર માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સંકલિત અભિગમ. વિજ્ઞાન દિવસ ક્યારે આવે છે? વિશ્વ વિજ્ઞાન દિવસ, ઓકે, તો 10 નવેમ્બર. આગળ જુઓ, ઓટોમેટેડ પ્રોટેક્શન કંટ્રોલ પ્રોજેક્ટ રાષ્ટ્રને કોણે સમર્પિત કર્યો? ઓકે, આકાશ જાનક જુઓ, ઓટોમેટેડ પ્રોટેક્શન કંટ્રોલ પ્રોજેક્ટ રાષ્ટ્રને કોણે સમર્પિત કર્યો છે? તો RKC. શું છે આ પ્રોજેક્ટ જુઓ, કેન્દ્રીય ઉર્જા મંત્રી RKC ઓટોમેટિક જનરેટર કંટ્રોલ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ પ્રોજેક્ટ શું છે ખાસ સમજો, પાવર સિસ્ટમની ફ્રીક્વન્સી અને વિશ્વસનીયતા જાળવવા માટે. ઓકે, જે પાવર સિસ્ટમ છે એની ફ્રીક્વન્સી કેટલી ફ્રીક્વન્સી છે અને વિશ્વસનીયતા છે એને જાળવવા માટેનો પ્રોજેક્ટ છે. 2030 સુધીમાં બિન અશ્મિભૂત ઈંધણ એટલે કે LPG, હા, વીજ ઉત્પાદન ક્ષમતાના 5 લાખ મેગાવોટ, આકાશદાન કહ્યું, 5 લાખ મેગાવોટના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે મદદ કરશે. કોણ ભાઈ? તો આ જે ઓટોમેટિક છે, ઓટોમેટિક પ્રોટેક્શન કંટ્રોલ. આગળ જુઓ, અમે એમ વીજ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું, આ એકની પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે જણાવ્યું છે. આગળ જુઓ, રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2022, ઓકે, 12 જાન્યુઆરી, બધાને ખ્યાલ છે રાષ્ટ્રીય યુવા દિવસ, ઓકે, આપણા વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા ઉત્સવ ઉજવવામાં આવશે. ક્યાં આગળ ભાઈ? પુડુચેરી. ઓકે, ભારતનું યુવા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવશે? પુડુચેરી. 12 થી 16 જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં યુવા બાબતોના મંત્રી અને રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવશે. કયા નંબરનું છે? 25માં. જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જોઈ લઈએ. 25માં નંબરનું છે, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર શરૂ થશે અને ભારતની આઝાદીના 75 વર્ષને લક્ષ્યમાં રાખીને, આઝાદી કા અમૃત મહોત્સવ ચાલે જ છે અત્યારે, હા, 75 વર્ષ એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવ, એના અનુલક્ષીને ક્યાં કરવામાં આવશે? પુડુચેરીની અંદર. આ સૌથી અગત્યનું છે, લોગો અને મોસ્કોટ શું છે? તો સક્ષમ યુવા, સક્ષમ યુવા. ઓકે, હા, કદાચ આની અંદર એરર હોઈ શકે છે, સક્ષમ યુવા, સશક્ત યુવા આવું હોઈ શકે છે, અહીંયા બંને જગ્યાએ એક જ લખાયું છે, જોઈ લઈશું આપણે. અને કયા નંબરની આવૃત્તિ છે ભાઈ? 25માં નંબરની આવૃત્તિ છે. આગળ જુઓ, કયા દેશના કૃત્રિમ સૂર્ય, તમને બધા ખ્યાલ છે આ ચીન કંઈક ને કંઈક ધાકડા કરે છે, ચીને નવો એક કૃત્રિમ સૂર્ય બનાવી દીધો. હા, કયા દેશના કૃત્રિમ સૂર્ય 17 મિનિટ સુધી 70 મિલિયન ડિગ્રી સેલ્સિયસ ઉર્જા ઉત્સર્જન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો કોણ આવશે? ચીન. ચીનના હેફેઈ. કઈ જગ્યાએ? તો ચીનનું જે સ્થળ છે હેફેઈ, ત્યાં આગળ સૂર્ય ફરી એકવાર નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ચીને. તો હેફેઈની સ્થિતિ ચીનમાં આ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર, આકાશ ધ્યાન રાખજો, ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર લગભગ 17 મિનિટ સુધી 70 મિલિયન ડિગ્રી સેલ્સિયસ. ડીપમાં જવું હોય, ડીપમાં જો તમે સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2ની એક્ઝામ આપો છો તો તમારે યાદ રાખવાનું રહેશે 70 મિલિયન ડિગ્રી સેલ્સિયસ. બાકી તમે ક્લાસ 3ની એક્ઝામ આપો છો, કયા દેશે કર્યું છે? ચીન. અને વધુમાં વધુ પૂછે તો એ ચીનનું જે શહેર છે તે એફઈની અંદર. આગળ જુઓ, વૈજ્ઞાનિકોનો આશા છે કે આ મિશન ન્યુક્લિયર ફ્યુઝનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. કૃત્રિમ સૂર્યનું નામ શું છે? તો એક્સપેરિમેન્ટલ એડવાન્સ સુપર કન્ડિટિંગ ટોકમાર્ક. ઓકે, ફરીથી બોલું છું, એક્સપેરિમેન્ટલ એડવાન્સ સુપર કન્ડક્ટિંગ ટોકમાર્ક. ઓકે, આ જે સૂર્ય બનાવ્યું છે એનું નામ છે. અને ટૂંકમાં કહીએ તો આસ્ટ,
EAST. ચલો આગળ જોઈએ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ના નવા પ્રમુખ તરીકે ભારતીય મૂળની કઈ વ્યક્તિની નિમણૂક કરી છે? અતુલ કેશપ. સૌથી વધુ કઈ ડિટેલ લેવાની હતી નહીં, માટે તમારે એકથી બે વાર વાંચી લેવાનું કે ભારત અને યુએસએની જે વેપાર સંગઠનની છે, બિઝનેસ કાઉન્સિલ છે, એના વડા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અતુલ કેશપ, જે મૂળ ભારતીય છે. તો અતુલ કેશપની નિમણૂક કરી છે એ અનુસંધાને આપણે કેટલાક કરંટમાં જે વ્યક્તિઓની નિમણૂક કરી છે ને એ જોઈ લઈએ. કાર્લ નેહમર. ઓકે, આ ધ્યાન રાખજો. કાર્લ નેહમર કયા દેશના નવા ચાન્સેલર બન્યા છે? તો ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયા નહીં કે ઓસ્ટ્રેલિયા, હા, ઓસ્ટ્રિયા. આ ધ્યાન રાખજો, ઓસ્ટ્રિયાના કાર્લ નેહમરને નવા ચાન્સેલર બનાવવામાં આવે છે. બોરિક કયા દેશ, સોરી, યસ, બોરિક, હા, બોરિક એસિડ આંખમાં નાખવા માટે. તમને પ્રશ્ન પૂછાય આંખમાં નાખવા માટે કયો એસિડ છે? તો બોરિક એસિડ. કયા દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો ચીલી દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતીય મૂળની કઈ મહિલાને ફ્રેન્ચ લક્ઝરી કંપની ચેનલની ગ્લોબલ સીઈઓ બનાવવામાં આવી છે? ઓકે, ચેનલ કંપની છે, લક્ઝરિયસ કંપની, લેના નાયર. આ પણ એક સૌથી અગત્યનો પોઈન્ટ છે. યુનિસેફના નવા પ્રમુખ કોણ બન્યા છે? કેથરીન રસેલ. ઓકે, યુનિસેફના નવા, યુનિસેફ, દરેક વિદ્યાર્થીએ કોમેન્ટની અંદર ફૂલ ફોર્મ લખવાનું છે, યુનિસેફનું ફૂલ ફોર્મ શું છે. યુનિસેફના નવા પ્રમુખ કોને બન્યા છે? કેથરીન રસેલ. વર્લ્ડ એલપીજી એસોસિએશનના ભારતીય પ્રમુખ કોણ બન્યા છે? તો શ્રીકાંત માધવ વૈદ. આ સૌથી અગત્યના કરંટ અફેર્સના કઈ છે? આગળ જુઓ, ભારત કેટલા દેશો સાથે મેગા નેવલ વોર ગેમ્સ એક્સરસાઇઝ મિલાન 2022 નું આયોજન કરશે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્સરસાઇઝ મિલાન શું છે, કેટલા દેશ સાથે યોજાય છે અને કઈ જગ્યાએ યોજાય છે જોવાનું છે. તો એક્સરસાઇઝ મિલાન કઈ છે, કેટલા દેશની અંદર ભાઈ? 46 દેશ સાથે ભારતમાં યોજાવાની છે એક્સરસાઇઝ મિલાન. ભારત 25 ફેબ્રુઆરી 2022 થી વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બહુરાષ્ટ્રીય નૌકા કવાયત મિલાનમાં ભાગ લેવા માટે કુલ 46 મિત્ર દેશોને આમંત્રણ આપ્યું. હવે આવે છે કેટલા એમના પર છે, પણ આમંત્રણ કેટલા આપ્યું છે ભાઈ? 46. અભ્યાસ મિલનની આ 11મી આવૃત્તિ છે. કયા નંબરની આવૃત્તિ છે? 11મા નંબરની. થીમ શું છે? સંવાદિતા, સંવાદિતા અને સહકાર. ઓકે, સંવાદિતા, સંવાદિતા અને સહકાર. ઇંગ્લિશમાંથી કન્વર્ટ કરેલું છે ને, એટલે આ બધા થોડા લોચા રહેવાના જ છે. ઓકે, આપણે સહકાર યાદ રાખવાનું, સંવાદિતા અને સહકાર. આ કવાયત 1995માં શરૂ કરવામાં આવી હતી અને દ્વિવાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે. દર વર્ષે યોજાતી છે, નહીં, દર બે વર્ષે યોજાય છે. આગળ જુઓ, વધારાની માહિતી જોઈ લઈએ. આ જેટલા દેશો ભાગ આમંત્રિત કરવામાં આવે છે તેમાં રશિયા, ઘણા બધા બધા દેશ લખ્યા છે, પણ ઇમ્પોર્ટન્ટ કેમ છે ખ્યાલ છે? રશિયા, યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલ જેવા મહારાષ્ટ્ર જે મહાન દેશો છે એ આની અંદર ભાગ લે છે, માટે આપણા માટે સૌથી અગત્યનું છે. ક્યાં યોજાવાની છે? તો વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે. કયા નંબરની આવૃત્તિ છે? 11મા નંબરની આવૃત્તિ છે. અને કેટલા દેશ ભાગ લેવાના છે? કુલ 46 દેશ ભાગ લેવાના છે. તાજેતરમાં જ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું નિધન થયું છે, તે કોણ હતા? તો સામાજિક કાર્યકર હતા. આ પણ એક સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. ડૉક્ટર સિંધુતાઈ સપકલે પોતાનું સમગ્ર જીવન અનાથ બાળકોને સુધારવામાં સમર્પિત કર્યું છે. ઓકે, આ ધ્યાન રાખો, અહીંયા સામાજિક કાર્યકર્તા છે જેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલું છે, એમનું નિધન તાજેતરમાં થયું છે. શું નામ છે? સિંધુતાઈ સપકલ. ક્વેશ્ચન એક જ ઇમ્પોર્ટન્ટ છે. સિંધુતાઈ સપકલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો સમાજ સેવા સાથે સંકળાયેલા છે. સિંધુતાઈ 1400થી વધુ બાળકોની માતા અને 1000 વધુથી બાળકોની દાદી હતી. હા, ધ્યાન રાખો. એ જોકે એણે આવી રીતે અનાથ બાળકોનો ઉછેર કર્યો છે, ધ્યાન રાખજો. 73 વર્ષીય સિંધુતાઈને પ્રેમથી બુરાઈઓની માતા, એમનું ઉપનામ છે, નિક નેમ, તો બુરાઈઓની માતા કહે છે. સિંધુતાઈ 2021માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આગળ જુઓ, તાજેતરમાં, હા, છોકરાને અહીંયા મજા આવે, જો. તાજેતરમાં દક્ષિણ ધ્રુવ પર એકલા પ્રવાસ કરનાર, હા, આપણે એકલા રાત્રે બહાર નથી નીકળી શકતા, અને તાજેતરમાં દક્ષિણ ધ્રુવ પર એકલા પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મૂળની
પ્રથમ મહિલા કોણ છે? હરપ્રીત ચાંડી. આ એક યાદ રાખજો, સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. મહિલાઓના ફાળામાં પણ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા રાજ્યનો? ગંજમ જિલ્લો. તાજેતરમાં કયા રાજ્યનો? ગંજમ જિલ્લો. હવે બાળ લગ્ન મુક્ત છે તો ઓડિશા. ઓકે, બાળ લગ્ન મુક્ત થનાર ભારતનો પ્રથમ જિલ્લો અથવા તો કયા રાજ્યનો તે જિલ્લો છે? ગંજમ જિલ્લો, ઓડિશા રાજ્યને. દરેક વિદ્યાર્થીએ ઓડિશાના મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોમેન્ટની અંદર લખવાનું છે. જુઓ, તાજેતરમાં ફોરવર્ડ જર્નાલિઝમના રામનાથ ગોએન્કા એવોર્ડ કોણે જીત્યો છે? તો જીસાન એ લતીફ નામના વ્યક્તિએ જર્નાલિઝમનો રામનાથ ગોએન્કા એવોર્ડ. આ એવું છે, જો તમે ગુજરાત સરકારની એક્ઝામ આપો છો ને, મારી વાત સાંભળજો, ગુજરાત સરકારની એક્ઝામ આપો છો તો ક્લાસ થ્રી સુધી આ ક્વેશ્ચનો સીમિત રહેશે. ઓકે, ક્લાસ વન ટુના જો તમે એક્ઝામ આપો છો તો એની અંદર તમારે એના ડિટેલમાં તૈયારી કરવી પડશે. જુઓ, 8 તારીખ એટલે કે 8 જાન્યુઆરી 2022ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો આપણે લીધા છે. આવતીકાલે 9 તારીખના આપણે ઇમ્પોર્ટન્ટ અફેર્સ સવારે આપણે અપલોડ કરી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.